નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ધરતી પુત્રમાં। ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, બંગાળની ખાડીની અંદર બીજું લો પ્રેશર જામ્યું છે। તેને પગલે ગુજરાતની અંદર 11, 12, 13 અને 14 તારીખે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। કેમ કે મિત્રો, ચાલુ ચોમાસાના વર્ષનું સૌથી મોટું લો પ્રેશર જામ્યું છે અને તે મિની વાવાઝોડા સ્વરૂપે જોવા મળી રહ્યું છે। તેને પગલે ગુજરાતની અંદર ભારે વરસાદ છે તે ખાબકી શકે છે। તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડિયાની અંદર જોઈશું, તો વિડિયાને અંત સુધી નિહાળજો અને ચોમાસાની પળેપળની માહિતી માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાં આ મહિનાની બીજી લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય બની ચૂકી છે। આવનારા 12-18 કલાકની અંદર આગળ વધીને આ લો પ્રેશરમાંથી તે ડિપ્રેશન સુધી જશે, એટલે કે મિત્રો મિની વાવાઝોડાના સ્વરૂપ છે તે ધારણ કરેલી જોવા મળી શકે છે। ચાલુ વર્ષની સૌથી મોટી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે। આમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યા બાદ મિત્રો, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં રૂપાંતર થશે, ત્યારબાદ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરશે, એટલે કે મિત્રો મધ્ય અને ઉત્તર ભારતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ આપશે। જો કે હાલમાં ઉત્તર ગુજરાત, રાજસ્થાન લાગુ વિસ્તારોની અંદર નબળી અને સામાન્ય લો પ્રેશર સિસ્ટમ છે તે એક્ટિવ છે, જેમના ભાગરૂપે મિત્રો ગઈકાલે ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ છે તે જોવા મળ્યો હતો। હાલમાં ગુજરાત ઉપર એક લો પ્રેશર સિસ્ટમની અસર પૂર્ણ નથી થઈ, તેટલી અસર આવનારા લો પ્રેશરની જણાતી નથી। કેમ કે આ લો પ્રેશરનો રસ્તો છે તે ઉત્તર અને મધ્ય ભારત તરફ થોડુંક વધારે રહેલો છે, પરંતુ આ લો પ્રેશરની સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાતને અસર કરતા જણાતી નથી। પરંતુ હાલમાં નબળી પડેલી લો પ્રેશર અને આવનાર લો પ્રેશર બંને ભેગી થતા અનુકૂળ અરબી સમુદ્રના ભેજના પવનો મળતા તે મજબૂત બની શકે છે, એટલે કે ગુજરાતને વધુ અસર કરી શકે છે। જો ગુજરાત નજીક આવતા લો પ્રેશર સિસ્ટમ મજબૂત અવસ્થામાં હશે તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનું સારું એવું પ્રમાણ જોવા મળી શકે છે। આમાં લો પ્રેશરની સિસ્ટમના અસરના પગલે મિત્રો 13, 14 અને 15 તારીખે રાજ્યની અંદર છૂટો છવાયો મધ્યમ ભારે વરસાદ છે તે ચાલુ રહેશે। આમ મિત્રો, હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આમ ગુજરાત રાજ્યમાંથી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। 2-2 લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગાહી કરવામાં આવી છે। આમ હવામાન વિભાગ દ્વારા અમદાવાદની અંદર સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય નજીક 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આમાં આગાહીના પગલે રાજ્યની અંદર 8 NDRF ટીમોને અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે। આમ રાજ્યની અંદર 15 અને 16 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છે તે યથાવત રહેશે અને 14 સપ્ટેમ્બરથી મિત્રો વરસાદનું જોર છે તે વધી શકે છે। આ મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ 17 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને હાલ રાજ્યની અંદર જે વરસાદની ઘટ જોવા મળી રહી છે તે ઘટ પણ પૂર્ણ થઈ શકે છે।